આ તો જુઓ તો ખરા, એમ તો વિચાર કરો કે દયાયકને હેલ્પ કર્યું ને બંધન થયો, દેહ ધરવો પડ્યો, તો આપણા કઈક હેતકને કોકમાં બંધાઈ જાય તો મું આપી દે. દયા દયા કરતા દુર્જા ભાઈ કામ સ્નેહ શું કરે, તો કામ ના સ્નેહ થઈ જાય આજે હેલ્પ કર્યો કીટોનો છડાછડી બંધાઈ ગયા નહીં, આજે કોઈ દી છૂટવા જ નથી એમ સમજી રાખે. માટે ખર્ચીને જયારે ઓલા નર પશુ ગોતવા નીકળે, ગોતવા નીકળે હર પશુ ક્યાં જડે, આપડો પાણી વાંટો હતો ત્યાં ભરતી નો દેહ નામ હતો એનું, એટલે કમોજમાં પાણી વાંટતો હતો, તે ઘડીક આમ હોય ને ઘડીક આમ હોય ને આમ પાણી જાય ને ઘડીક આમ જાય ને એમ કરે, તો આવડા ને કીધું કે એના કોણ તો કે કોણ સાલ તો કે સાલ, એમ મેં કેવા જોયા જાણ્યો કે આનું નામ નર પશુ, હાલો લઈ સાડો લઈ સાડા દેવી આગળ જઈને ઉભો રાખ્યો, ચાર સિપાહી આવ્યા મારવા ઉઘાડી તરવાર લઈને, ઉઘાડી તરવાર લઈને ઓલે દેવી હતી ને મઢમાં, એને જાણ્યું કે આ આ ભગત છે ને મને મારા ઉપર સડાવશે તો મારું હું સાહવા લે, માટે દેવી મઢમાંથી ત્યાં થઈ ને બહાર નીકળી ને ઓલા ની તરવાર આસરી લીધી, બે સપાયા હતા એને હાથમાંથી ને માથું કાપી નાખ્યું, તેનું માથું કાપી નાખ્યું, એ સારાયના માથા કાપી નાખ્યા, એવડા જે સિપાહી હતા એના પસંદ હાથમાં લઈને નાસવા માંડી દેવી, ત્યારે આવડો રાજી નથી ને પેલો ખોફાઈ ભરાવી હોખડાની કઈ કુરાજી નથી, આમ એને સમાન બુદ્ધિ થઈ ગઈ, માટે સર્વોપરી નીચે એમ નીચે ગયો નહીં, એને પોતાનું મત તો સાંભળ્યું એટલો વાત થશે, સમજી જાઉં સમજી ગયા કે નહીં, મતું પોતાનું બતાવવું એ બહુ કઠિન છે, પોતાનો અવગુણ બતાવવો જોઈએ કોક, એ કેમ થાય છે કોકનો આ દોષ કઈ બતાવી, આપણો ભાઈનો દોષ બતાવી કઈ છે નથી બતાવતો, પોતે મૂર્ખાય ના હોય, ખાવ પશુનું ખાણું ખાતો હોય, પશુનું ખાણું ખાતો હોય જો, છતાં કોઈ દે કે નહીં કે હું આવું છું, ના કે પશુનું ખાણું તો હું આ હાવીનું ખાણું છે, એ બધું પશુનું ખાણું છે, એ માંસ જ ખાય, હોલ આંગણ થાય ને તો કોઈ દે ખર ના ખાય એ કામ.